નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેલેન્જમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજની સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, સુખી રહેવાનો નક્કર અને સાચો આધાર કેવો છે? યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય જે સમાધાન આપતા કહે છે કે સુખ સંપત્તિ શ્રી સમૃદ્ધિ વૈભવ તથા ઐશ્વર્યનો એકમાત્ર આધાર પુણ્ય છે. જેમણે સુખ સગવડની ઈચ્છા હોય તેમણે સત્કર્મો કરવા જોઈએ. સત્કર્મ કરવાની ભાવના ફક્ત આધ્યાત્મિક વિચારધારાથી જ ઉત્પન્ન થાય છે. તેથી જો કોઈ ખરેખર સુખી રહેવા ઈચ્છતો હોય અને તેનો નક્કર આધાર પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો તેણે સદમાર્ગ અપનાવવો પડશે. તેને સદભાવ જગાડીને સત્કર્મો કરવા જ પડશે અને એ ત્યારથી જ થઈ શકશે કે જ્યારે મનમાં આધ્યાત્મિક વિચારોની ઊંડે સુધી સ્થાપના કરવામાં આવે. વિચારોથી જ ક્રિયાઓ ઉત્પન્ન થાય છે અને પ્રેરણાઓથી જ પ્રવાહ બને છે. આધ્યાત્મિકતા માણસને પુણ્ય અને પરમાત્મની દિશામાં ચાલવા માટે વિચાર તથા પ્રેરણાઓ આપે છે. આ જ સુખની એકમાત્ર ચાવી છે. જે આ બાબતને સમજે છે તે સુખી થાય છે. એના માટે પછી દુઃખનું કોઈ કારણ હોતું નથી.